નમસ્કાર દર્શક મિત્રો, અબ તક ચેનલના વિશેષ કાર્યક્રમમાં આપ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, કહેવાય છે કે ભારતીય સંસ્કૃતિ મુજબ સોનાને સ્ત્રીધન તરીકે ઓળખવામાં આવે છે, ત્યારે અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયાના મહાપર્વ નિમિત્તે લોકો દાન પુણ્યની સાથે સોના ચાંદીના ઘરેણાની પણ ખરીદી કરતા હોય છે. ત્યારે આ વખતે અખાત્રીજના પાવન દિવસે બજારોમાં અનેક જગ્યાએ જ્યારે સોનીની ઝવેરાતની જે દુકાનો હોય છે ત્યાં આ વખતે ઘરેણામાં શું નવી ડિઝાઇન આવી છે, લોકો શું વસ્તુ ખરીદવાનું વધુ પસંદ કરે છે, તો જોઈએ આ વિશેષ અહેવાલ. આપણે ત્યાં સોનાને બચતના રૂપમાં ખરીદવાની પરંપરાગત રૂચિ છે. સારા પ્રસંગો પર સોનાના આભૂષણો ખરીદવામાં ભારતીયો હંમેશા તત્પર રહેતા હોય છે. ત્યારે રાજકોટમાં રણછોડનગરમાં આવેલ ખોડિયાર જ્વેલર્સમાં સોના ચાંદીની બધી જ ડિઝાઇનમાં જ્વેલરી ઉપલબ્ધ છે. ખોડિયાર જ્વેલર્સમાં 1 ગ્રામથી લઈને 200 ગ્રામ સુધીની વિશાળ રેન્જમાં દાગીનાઓ ઉપલબ્ધ છે. ત્યારે અક્ષય તૃતીયના પાવન દિન નિમિત્તે લોકો એન્ટિક દાગીના લેવાનું વધુ પસંદ કરે છે, તથા યુવાનોમાં લાઇટવેટ જ્વેલરીની ખરીદી કરવાનો ટ્રેન્ડ વધુ છે. જે અક્ષય તૃતીયા નજીક આવી રહી છે, તો એને વિશે તમારું શું કહેવું છે? અક્ષય તૃતીયારી નક્ષત્ર બહુ શુભ નક્ષત્ર છે, એમાં સોનાની ખરીદી બહુ વધારે થાય છે. અને અક્ષય નક્ષત્રનો મતલબ છે કે કોઈ દિવસ એનો ક્ષય ન થાય. જે કાંઈ કાર્ય કરવું હોય એમાં કોઈ કાંઈ મુહૂર્ત જોવડાવવા ન પડે. એ સ્વયં તિથિ પૂજનીય તિથિ છે, દેવતિથિ છે, એટલા માટે ગ્રાહકો બધાય ગ્રાહકો સોનાની ખરીદી વધારે કરે છે. અને અમારે ત્યાં 1 ગ્રામથી માંડી 200 ગ્રામ સુધીના રેડીમેડ વિશાળ રેન્જમાં દાગીના હોય છે. અને અમારે આ કાંઠે મોટો શોરૂમ છે અને 3 વર્ષ જેવું અમારું અત્યારે સમય થયો છે. અત્યારે જ્યારે વાત કરી અક્ષય તૃતીયા, તો અત્યારે લોકો સૌથી વધુ શું લેવાનું પસંદ કરે છે? એન્ટિક વધારે પસંદ કરે છે અત્યારે. અને એમાં પણ જો વાત કરીએ તો બોયઝ છે, એ શું લેવાનું વધુ પસંદ કરે છે વસ્તુઓમાં? બોયઝમાં અત્યારે ક્રેઝ કળાનો વધારે છે. કળા છે, ઇટાલિયન છે, વધારે બોયઝમાં તો કળાનો જ ક્રેઝ છે. આપણે એવું કહેતા હોય કે સોનું એ બચત માટે પહેલાં લેતા લોકો, તો એને લઈને તમારું શું માનવું છે અત્યારે? શ્યોર બચત જ છે, 100% બચત છે. તમારા શોરૂમની કોઈ દિવસ સોનામાં નુકસાની જવાની છે નહીં, વળતર 100% મળે છે. તમારા શોરૂમની વિશેષતા શું છે? અમારા શોરૂમની બધી ડિઝાઇનનું એન્ટિક હોય છે અને એ ગ્રેડના કારીગરો પાસે મારા બધે દાગીના બને છે. અને 1 પીસમાં મારું ડિઝાઇન હોય બધી, કોઈ 2 પીસ હોય નહીં, એક જ એક સેટ એટલે એક જ વાર બને, એ પછી બીજી વાર હું માર્કેટમાં દેતો નથી. એ વિશેષતા છે અમારા શોરૂમની. અક્ષય તૃતીયાને લઈને તમારે કોઈ ડિસ્કાઉન્ટ ઓફર્સ રાખેલ છે? નહીં, અત્યારે તો હું કોઈ જનરલી અત્યારે નથી આપતો, પણ ધનતેરસે હું જેટલું સોનું લે એના સામે ચાંદી પ્યોર ફાઇન ફ્રી આપું છું. માનો કે 100 ગ્રામ કોઈ સેટ લઈ જાય તો 100 ગ્રામ હું સિલ્વર ફ્રી આપું છું 3 દિવસ માટે. મારા શોરૂમમાં દરેક પ્રકારના એન્ટિક દાગીના, સપોઝ કે ચેન છે, બ્રેસલેટ છે, પેન્ડલ સેટ છે, જેન્ટ્સ રિંગ, લેડીઝ રિંગ, બ્રેસલેટ, દરેક પ્રકારના એન્ટિક આઇટમ બધી અવેલેબલ છે. અત્યારે અખાત્રીજને લઈને કોઈ સ્પેશિયલ ડિઝાઇન કેવું છે? સ્પેશિયલ ડિઝાઇનમાં એન્ટિક વધારે ચાલે છે, રોઝ ગોલ્ડ છે, વ્હાઇટ ગોલ્ડ છે, બધી વસ્તુ. અખાત્રીજને લઈને લોકોનો કેવો છે કે સારો અત્યારે? અત્યારે લોકોનો રિસ્પોન્સ સારો છે. ચાંદીમાં લઈને અમારી પાસે ઘણી વસ્તુ છે, ફેન્સી પાયલ, સાદી પાયલ, બ્રેસલેટ, સ્ટર્લિંગમાં વીટી બ્રેસલેટ અને ચૂડા, કંદોરા, વિછિયા, પછી બર્તનમાં બધી ઠામ બધે આવી જાય, થારી સેટ ને બધી સિક્કા છે, ભગવાન મૂર્તિઓ છે, બધી છતર છે, નાળિયેર છે. યુવા વર્ગમાં પાયલની ખરીદી વધારે હોય છે, પાયલ છે, પછી બહુ નાનો વર્ગ આવે તો એ સિક્કા મૂર્તિ સકન માટે લે છે.
અટાણે વધારે ખરી પાયલ અને બ્રેસલેટ જોડા અને કંદોરા એ બધી વસ્તુ વધારે ચાલે છે. છોકરાઓમાં તો વીંટી છે અને કડા બ્રેસલેટ જે આવે છે છોકરાઓ માટે એ વધારે ચાલે. તો દર્શક મિત્રો, આપણે જોયું કે આ વખતે જે અખાત્રીના પર્વ નિમિત્તે લોકો એન્ટિક જ્વેલરી, ડાયમંડ જ્વેલરી તથા રગ્નસરાની સિઝન નજીક આવી રહી હોવાથી લોકો જળતર કુંદનની જ્વેલરીની પણ ખરીદી કરી રહ્યા છે. ત્યારે કહેવાય છે કે મિત્રો, આ જે અખાત્રી એટલે કે અક્ષય તૃતીયાના દિવસે લોકો નાનામાં નાની એટલે કે સોના ચાંદીની ખરીદી તો કરતા જ હોય છે મિત્રો, કારણ કે આ દિવસ એક શુભ દિવસ કહેવામાં આવે છે. તો દર્શક મિત્રો, આપણે ફરી મળીશું એક નવા અહેવાલ સાથે. ત્યાં સુધી તમારી દોસ્ત ખુશીને રજા આપો અને જોતા રહો અબ તક. નમસ્કાર.